गुजरात भर में कोरोना वायरसे हाहाकार मचावी दीधुं छे અને કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે લોકો હવે ઘરેલુ ઉપચાર પણ કરી રહ્યા છે. ઉકાળો, લીંબુનું શરબત, નાળિયેર પાણી, હળદર, આદુ સહિતની વસ્તુઓનો ઉપયોગ કરવાની સલાહ લોકો એકબીજાને સોશિયલ મીડિયા પર આપી રહ્યા છે, જેને કારણે હવે બજારોમાં લીંબુ, આદુ, નાળિયેર પાણી અને સંતરાની માંગમાં ભારે વધારો જોવા મળી રહ્યો છે. લીંબુ અને સંતરામાં ભરપૂર માત્રામાં વિટામિન સી હોવાથી ડોક્ટરો પણ કોરોના સંક્રમણથી સુરક્ષિત રહેવા માટે તેનું બને એટલા વધારે પ્રમાણમાં સેવન કરવાની સલાહ આપે છે. કોરોનાની મહામારી વચ્ચે શું કરવું અને શું ન કરવું તે પણ પ્રશ્નો લોકોને સતાવી રહ્યા છે અને તેથી જ તેઓ સ્વરક્ષણ અને કુટુંબના સભ્યોની સુખાકારી માટે અલગ અલગ નુસખા અપનાવી રહ્યા છે. હોમિયોપેથિક અને આયુર્વેદિક નિષ્ણાતોની સલાહ સૂચના પણ લોકો અમલમાં મૂકી રહ્યા છે. લીંબુનું શરબત, આદુ, હળદર, તુલસી, કારામળી નાખીને બનાવેલો ઉકાળો, સંતરાનો જ્યુસ પીને ઇમ્યુનિટી વધારવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ સિવાય આ ઘરેલું ઉપચારની કોઈ આડ અસર પણ થતી નથી. આ સિવાય મહામારી દરમિયાન લોકોમાં સૂર્ય નમસ્કાર કરવાનો ટ્રેન્ડ પણ જોવા મળી રહ્યો છે, જેથી કરીને તેઓ કુદરતી રીતે સૂર્યના સીધા તાપથી વિટામિન સી મેળવી શકે. બીજી તરફ અનેક મેડિકલ પર વિટામિન સીની દવાઓ ખૂટી રહ્યાનું જાણવા મળ્યું છે, તેથી દુકાનદારો હવે વધારે પ્રમાણમાં ઓર્ડર પર તેમનું આપી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.